हेलो नमस्ते, आज आप पार्ट थ्री में चेप्टर 12 और पार्ट थ्री तमाम आप फरी मैं छे। तो हमें मैं तमने त्या सुधी बात करेली थी कि लेखक जीवलाना घरे गया, एमां जीवलाए लेखक नु स्वागत केवी केवी रीते कर्युं। हवे त्यांथी लेखक फरी पाछा घरे आवी गया, बराबर। हवे आपणे आगळ जोईए कि त्यांथी लेखक फरी घरे आवी गया। ते राते मने मोड़े सुधी ऊँघ न आवी। हवे जुओ, लेखक ने ऊँघ शा माटे नथी आवती, आवो कदाच प्रश्न पूछाय तो तमारे लखी शकाय के लेखक ने शा माटे ऊँघ नथी आवती। तो एने वारे वारे जीवलाना ज विचार आव्या राखे। शू विचार आव्या राखे कि अरे अमे जीवलाना घरे गया था, एना नागुड़िया ने माटे एने काई न कर्यु। मतलब अमे ज्यारे खाता था ने तो एना नागुड़िया एटले के एना नाना नाना बाळको जे हता ने ए बधा अमने जोई राखता था, टीकी टीकी ने जोता था। अने एना पेट नो खाडो ऊंडो हतो, मतलब ए लोको भूखिया हता, छताय जीवलो अमने शीरो पीरसतो हतो, जीवलाए अमने शीरो खवडाव्यो, અને છતાં એનું દેવું તો પાછું બાકી ને બાકી અમને દેવા અને એને જીવલાએ બોલેલા શબ્દો કયો? બોડીને તાં વળી કાંકી કેવી, આ શબ્દો એને વારે 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 યાદ આવ્યા જ કરે। કોને? ચંદ્રકાંત પંડ્યાને। એને ઊંઘ નહોતી આવતી આખી રાત, એને ઊંઘ ન આવીને જીવલાના વિચાર આવ્યા જ કરે, આવ્યા જ કરે કે આ જીવલો કેટલો ગરીબ છે, કેટલું ગરીબાઈમાં જીવન જીવે છે, અને છતાંય તે અમે એના ઘરે ગયા તો અમે વળી પાછું બધું ફરી ફરીને લઈ આવ્યા, અહીંયા રીંગણા લઈ આવ્યા અને શેરડી લઈ આવી અને બોર લઈ આવીને બધું થેલીમાં ઠાંસી ઠાંસીને ભરીને લઈ આવ્યા, છતાંય એનું દેવું બાકી જ રહ્યું। આવું એના મગજમાં સતત વિચાર આવ્યા રાખે છે કે મેં એ કે જ્યારે એના બાળકોને જોયા ને તો મેં જ, હવે એ કે અત્યારે એ ચંદ્રકાંત પંડ્યા એમ કે છે કે મને અત્યારે એવી લાગણી થાય કે મેં જ એના મોઢાનો કોળિયો છીનવી લીધો હોય ને, એવું લાગે છે મને મારા ઉપર પોતાના ઉપર તિરસ્કાર થાય છે, આવા શબ્દો બોલે છે। ચાલો એ પેરેગ્રાફ વાંચીએ જ્યાં તમને તળપદા શબ્દ હશે એ કહીશ। તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી, જીવલાના જ વિચાર આવ્યા કર્યા, એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા, એનું વાક્ય બોડીને તાવડી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું। રાત આખી અજંપામાં ગાળી, અજંપો એટલે અશાંતિ, અશાંતિમાં ગાળી, હું શોષણ ખુઓ છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું। બોડી એટલે કે ગરીબાઈ, દરિદ્રતા, દરિદ્રતા જેવી એટલે કે ગરીબ કરનાર હું જ છું એને, એવો ભાવ મને જાગ્યો। શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા, તે દ્રશ્ય ખડું થઈ ગયું। ભણવા ગણવાની રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો, ચાર એટલે શું? તો જે ઘાસ હોય ને એ ઘાસ, લીલું ઘાસ, એ લીલું ઘાસ કાપવાનું કામ નિંદણ કહીએ ને આપણે, જે કેટલાક ભણવા ગણવાની ઉંમરે એવું બધું કામ કરતા હતા, કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ કોઈ તો એવું કામ કરે, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટ કરતો। જુઓ અહીંયા જે એ તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે કે ભણવા ગણવાની ઉંમરે રાની પર જ ખેડૂતો હોય એના બાળકો હોય, ભણવા ગણવાની ઉંમરે કેવા કેવા કામ કરતા? તો કેવો, કોઈક હોય તો ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો, કોઈ બળતણ કાપવા જા લાકડા કાપવા જતો બળતણ માટે, કોઈ શેખિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો, બરાબર, ત્યાં હું બીજો શાહુકાર બેઠો અને બેઠો બેઠો પાછો શીરો ખાતો હતો, હું પાછો એના એવા એના ઘરે જઈ અને હું પાછો સાવકાર અને હું એના ઘરે શીરો ખાતો હતો, એના છોકરાના મોનો કોળિયો મેં છીનવી લીધો હોય, ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું ને, તે પણ ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને મેં શાક ભરીને હું લઈ આવ્યો, મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો, ક્લિયર? ત્યાર પછી જુઓ જીવલાનું દેવું કેટલું બાકી છે તેનો બાએ શું જવાબ આપ્યો કે આવો તમને પ્રશ્ન પૂછાય, તો જ્યારે જીવલો સવારે એનો આખી રાત તો એને ઊંઘ ન આવી, એને આવા વિચાર આવ્યા રાખ્યા, ત્યારબાદ એ સવારે ઉઠીને પોતે બાને કહે છે, સવાર પડે છે ને એટલે એને સવારે બાને પૂછ્યું કે બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે, એ કે એ બિચારો તો કેટલો બધો ગરીબ છે, એ કેવી રીતે દેવું પૂરું કરી શકશે આપણું,
એમ પૂછે છે. ત્યારે બા એને કયો જવાબ આપે છે એ જુઓ. કે બાએ કહ્યું, ફોગટ નથી, ફોગટ થોડું આપે છે, એને કહે કે ખોટું થોડું આપે છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા લઈને, રોકડા કાઢીને એને આપ્યા છે. મારે ગળે વાત ન ઉતરી. લેખક એમ કે છે, જ્યારે બાએ એને આનો જવાબ, બાએ શું આપ્યો, બાએ એને એમ કીધું કે મૂળાના પતિકા જેવા રૂપિયા કાઢીને આપેલા છે, કંઈ ફોગટ થોડી આપે છે. આવું જ્યારે એને કીધું તો એ કે મારા ઘરે મારા ગળે આ વાત ન ઉતરી, એટલે કે મને આ વાત સમજાણી નહીં. શું કામ? તો વર્ષ દિવસ પર જુઓ, જીવલો ઘરે આવ્યો, આની વાત છે હવે. કે વર્ષ દિવસ થયો, હવે જીવલો જ્યારે ઘરે આવે છે, કોના ઘરે? જીવલો ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા એના ઘરે આવે છે. તો એના ઘરે આવે છે ત્યારે એની સાથે કેવું કેવું વર્તન થાય છે? તમને મેં એ વાત કરી દીધી કે ચંદ્રકાંત પંડ્યા જ્યારે જીવલાના ઘરે ગયા હતા, ચંદ્રકાંત પંડ્યા જીવલાના ઘરે ગયા હતા ત્યારે એને શીરો થયો ને. હવે જુઓ, એક જીવલો રાણી પર જ ખેડૂત, ઈ જ્યારે શાહુકારના ઘરે આવે છે તો એની સાથે કેવું વર્તન થાય છે? લેણદાર અને દેણદાર બેના ઘરનું તમે વિરોધાભાસ જુઓ કેવો છે, બરાબર? કે અહીંયા શું કહે છે કે વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો, ગાડું છોડ્યું, એટલે ગાડામાં આવ્યો તો અને ગાડું એને છોડીને બાંધી દીધું. પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો, નાગલીનો રોટલો એટલે બાવટા જેવું એક અનાજ છે કે જેનો રોટલો થાય એવો રોટલો એ લઈને આવ્યો હતો, અને અમારા ઘરના ઓટલા ઉપર એક જગ્યાએ ઓસડિયાની જેમ, કે લાચારી વ્યક્ત થતા હોય ને એને કહેવાય ઓશિયાળાની જેમ, તો ઓટલે બેસીને એ ખાતો હતો. બાએ એને થોડીક દાળ આપ્યા, અથાણું આપ્યું ને દાળે આપી. કોણે? બાએ એને થોડુંક અથાણું આપ્યું, થોડીક દાળ આપી, અને ઘેર અને એના ઘરે એ કે અમે શું કર્યું, તો અમે શીરો ખાધો. અમારા ઘરે એને શું મળ્યું? તો દાળ ને અથાણું મળ્યા. આ સાવકારના ઘરે હો, અમને એના ઘરે શીરો ખાવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળીની જેમ ખાય, ઓશિયાળે એટલે લાચારીની જેમ ખાઈ, કે એ વિરોધાભાસ મને ખૂચ્યો, ખૂચી ગયો એને, કે આ તો ખૂબ જ ખોટું કહેવાય. હું ત્યારે 10મા ધોરણમાં પણ તમારા જેવડી ઉંમર, કોની? જીવલાની. બા પૈસા માટે તકાદો કરતી હતી, એટલે કે તકાદો કરતી હતી એટલે ઉઘરાણી માટેની માંગ કરતી હોય ને, કે ઉઘરાણી કે મને આપો એમ, તમારી ઉઘરાણી બાકી છે, તમારે મને પૈસા બાકી છે, એટલે ઉઘરાણી માટે એ વાત કરતી હતી, દબાણ કરતી હતી. અને જીવલો છે એનું દુઃખ રડતો હતો કે હું ન આપી શકું, મારી પાસે અત્યારે નથી, આ વર્ષો ખરાબ છે, એમ કરીને દુઃખ રડતો હતો. હવે જુઓ, જીવલાના રૂપિયા જ્યારે બા છે એની સાથે વાત કરી અને પછી જ્યારે ગઈ ને, એટલે મેં એ કે જીવલાને પૂછ્યું, જીવલા તારા કેટલા રૂપિયા તે બાપુજીને આપેલા હતા? તો જીવલો એમ કે છે કે 300 રૂપિયા. વિના સંકોચે એ કે એણે બધી જ વાત મને કદી કરી દીધી. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? ધીર્યા એટલે કે આપ્યા હતા. જીવલાએ અતિશયોક્તિ વગર બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી પૈસા 300 વ્યાજે લીધેલા, 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા હતી કે હું 2-3 વર્ષમાં કરી દઈશ. પણ એ કે એક પછી વર્ષ બધા જ માઠા આવ્યા, માઠા એટલે ખરાબ ગયા, એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો, કે એ રોકડું નહોતો આપી શક્યો, પણ મેં ચોપડામાં જોયું ને તો વ્યાજનું વ્યાજ ચડી ચડીને કેટલું થઈ ગયું, આ 300 રૂપિયાના 1500 રૂપિયા થઈ ગયું. વ્યાજ 1500 રૂપિયા જેટલું લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા, એના જે કાકા હતા દાસકાકા, એ કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. 3 વર્ષ પછી આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવેલો હતો. જીવલો શા માટે આવ્યો હતો? જીવલો ઘરે આવ્યો, પણ શા માટે? તો 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું, તો તેની ઉપર એ સિક્કો મારવા આવ્યો હતો, અંગૂઠો. તે પોતે અંગૂઠો પાડવા આવેલો હતો. તમને પ્રશ્ન પૂછાશે, બરાબર? ટીક માર્ક કરજો. હવે વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી લાકડા ઘાસ ગોળ બધું જ આપી જાય,
પણ એનો ચોકડે ચોપડા ઉપર ક્યારેય જમા થાય? ચાલો એણે મને શાક આપ્યું, ગોળ આપ્યો એટલે એના રૂપિયા ઓછા થાય, એવું થાય છે? નથી થતું. તો ચોપડે જે જમા ન થાય એ કંઈ ગણાતું નથી. આવો વિચાર લેખકને આવે છે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો હાવકારનો જન્મ જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહોતી, એટલે કે પૈસા એને નતા આપવા એવું સેજ પણ નહોતું. હો, તારા પૈસા દૂધે ધોઈને આપવા હાલવાના, કે તારા પૈસા છે ને એ હું ચોખે શુદ્ધ કે આવી રીતે મારે પ્રામાણિકતાથી આપવાના. દૂધે ધોઈને હાલવાના એટલે શું? પ્રામાણિકતાથી મારે તારા પૈસા આપવાના. એવી પ્રામાણિકતા એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે ને તોય એના છોકરા તો ભૂખે મરે. આટલી કાળી મજૂરી કરે ને તો એના છોકરા તો કેવા, તો ભૂખે જ મરે. આટલું આપવા છતાં 300 ના 1500 કઈ રીતે થઈ ગયા? લેખક એમ કહે છે કે મને ખબર જ ન પડી. એટલી બુદ્ધિ તે સાની હોય કે જે રીતે કે આટલા રાત દિવસ તે મજૂરી કરે એના છોકરા ભૂખ્યા મરે, આટલું એ આપે છે છતાંય 300 ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેમનામાં બુદ્ધિ તો શાની હોય? શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે? આવો તેને વિશ્વાસ કે હિસાબ છે એ ખોટો હોય જ નહીં. એટલે જીવલો એવું માનનાર હતો કે શાહુકારનો ચોપડો કાંઈ થોડું ખોટું બોલે, એ તો જે કે એ સાચું જ હોય. પણ અરે જીવલા, તું એ તો જો કે તું કેટલું લઈને આવસ. એ તો જીવલાએ ક્યારેય જોયું નહીં, એ તો એમ જ લઈ આવતો હતો ગોળ ને શેરડી ને બોધ ને વગેરે. તો એ લેવા માટે ક્યારેય ચોપડામાં નોંધ નથી થતી. એટલે લેખકને આવો બધો વિચાર આવે છે કે એનું દેવું તો ક્યારનું ચૂકાઈ ગયેલું છે. એણે જે લીધું હતું ને એના કરતાં ઉપર થઈને એણે આપેલું છે, એટલું બધું એણે આપી દીધું છે, છતાંય એનું દેવું આટલું બાકી ને બાકી. અંતે લેખક જીવલાને સામે જીવલાને કહે છે, જીવલાના જે દેવુંના કરજના જે પત્તા હતા ને ફાડી નાખે છે કે જા જીવલા, આજથી તારું દેવું તને માફ. બરાબર, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય. છેલ્લો એક પેરેગ્રાફ, જ્યાં જ્યાં તળપદા શબ્દ હશે તો આપણે વાત કરી લઈએ. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદલ કરતા તો કેટલું વધારે આપી ચૂક્યો હતો, છતાં સાવકારના રાતા ચોપડામાં, કયો રાતા ચોપડાનો રાતો ચોપડો શા માટે ફાડી નાખ્યો એનો જવાબ છે આની અંદર. બરાબર, એટલે એ તમારે લખવાનો. અને કેવા કલરનો ચોપડો છે? રાતો. બરાબર, તમને પૂછવામાં આવશે રાતો લાલ કલરનો. બરાબર, એવા રાતા કલરના ચોપડો તો એ કેટલોય વધારે આપી ચૂક્યો હતો. સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું, એના કરતાં 5 ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એનાથી એ વધી જશે, ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું એની 7 પેઢી હોય ને તો પણ દેવું એ ન જ ચૂકવી શકે. આ ચોપડાની ઇન્દ્રજાળમાંથી એ લોકો ન જ નીકળી શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું, રડવા લાગ્યા કે હું ગાંધીવાદી જીવન જીવું છું ને આવું, કે આવા મારા ખ્યાલો જે છે ને માત્ર દંભ લાગ્યા મને, કે હું દંભ કરું છું કે હું ગાંધીવાદી જીવન જીવું છું. એવી રીતે મને દંભ લાગ્યા જ્યારે હું આવી રીતે જીવલાને જોયો ને ત્યારે. અને બા હજી તો હા ને ના ને હા ને ના ને કહી રાખે ને ત્યાંથી, કે જીવલાની સામે જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા આ જે ચોપડો હતો ને એ સાવકારીના ચોપડાના બધા જ પાના મેં ફાડી નાખ્યા. અને પાના ફાડી જીવલાને મેં કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. શું કીધું? તું હવે મારા લેણામાંથી છૂટો. આ છેલ્લો પેરેગ્રાફ છે, છેલ્લા પ્રશ્નનો જવાબ છે. ખૂબ સરસ ચોપડાની ઇન્દ્રજાળ જેની અંદર ફસાયેલો જીવલો જેને લેખકે મુક્ત કરી દીધો, ત્યાં સુધીની પહેલેથી છેલ્લે સુધીની જે આત્મકથા ખંડ છે તો એ ખૂબ સરસ છે. તો હવે આના તળપદા શબ્દ રૂઢિપ્રયોગ બધું નોટ ડાઉન કર્યું હશે. બરાબર, શબ્દાર્થ એને ફરી વાંચજો, જોજો, અને આ પૂછાશે તો તમને પૂરા પૂરા માર્ક આવી શકશે. ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો.